હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ને હું સુનિલ પ્રજાપતિ, મારી ચેનલ સુનિલ પ્રજાપતિમાં તમારું સ્વાગત કરું છું. જો ફ્રેન્ડ્સ, આપણે મારા છેલ્લા વિડીયોમાં તમે જોયું હશે કે ભાગીદારીનું પુનઃગઠન ચેપ્ટર નંબર 4, બરાબર, જેનો ગુણભાર તમને કીધો હતો કે જેનો ગુણભાર ટોટલ છે 5. પહેલું વિભાગ એમાંથી એક પ્રશ્ન આવશે, વિભાગ એકમાંથી એક પ્રશ્ન, વિભાગ બેમાંથી એક પ્રશ્ન અને વિભાગ સીમાં 3x1 પ્રશ્ન, એમ કરીને ટોટલ 5 માર્કનું આપણું વેઇટેજ છે જે આપણે જોયું હતું. હવે આપણે એની ચર્ચા પણ કરી હતી કે પુનઃગઠન ક્યારે થાય. તો પુનઃગઠન ક્યારે થાય આપણે જોયું હતું કે જ્યારે જ્યારે ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ બદલવું પડે ત્યારે ત્યારે પુનઃગઠન થાય. ઓકે ફ્રેન્ડ, તો એમાં આપણે જોયું હતું બે રીત, એક ત્યાગની અને બીજી લાભની. તો ત્યાગની રીત આપણે જોઈ હતી, એમાં ઉદાહરણ એક પણ જોયું હતું. ત્યાગની રીતમાં આપણે એક શોર્ટ ફોર્મ કર્યું હતું, જો તમને યાદ ના હોય તો પાછું યાદ કરી લઈએ કે ત્યાગનું સૂત્ર શું. તો ત્યાજુન, ત્યાજુન એટલે શું વિદ્યાર્થી મિત્રો? ત્યાજુન એટલે શું? ત્યાં એટલે ત્યાગ, બરાબર, જુ એટલે જૂનું પ્રમાણ, માઇનસ ન એટલે નવું પ્રમાણ. ઓકે ફ્રેન્ડ્સ, આપણે યાદ રાખીશું ત્યાજુન, બરાબર. હવે આજે આપણે જોઈશું ઉદાહરણ 2 અને એના પછી ઉદાહરણ 3 અને એના પછી જોઈશું આપણે આજે લાભનું પ્રમાણ. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો આજે શરૂ કરીએ આપણે ઉદાહરણ નંબર 2. જો તમારી પાસે પુસ્તક ના હોય તો પુસ્તક લઈને બેસો અને બરાબર ધ્યાન આપજો. ગણતરી જે કરો મેં તે ગણતરી કરતા રહેજો, અને જે ગણતરી તમને ડાઉટફુલ લાગે તે મને મારા વોટ્સઅપ નંબર પર તમે મેસેજ મૂકીને મને જણાવી શકો છો, જેનું સોલ્યુશન આપણે લાવીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 2. જો ફ્રેન્ડ્સ, ઉદાહરણ નંબર 2 આપણું છે કે ભાવેશ, વિપુલ અને હિરલ 3 ભાગીદારો છે. ભાવેશ, વિપુલ અને હિરલ એ 3 ભાગીદારો એક પેઢીના ભાગીદારો છે. તેઓ નફો અને નુકસાન 2:2:1 પ્રમાણમાં વહેંચે છે. ઓકે, તો 2:1 શું છે? એનું જૂનું પ્રમાણ છે. બધા ભાગીદારો ભવિષ્યમાં નફા નુકસાન વહેંચીનું પ્રમાણ 3:2:1 કરવાનું નક્કી કર્યું. કયું પ્રમાણ? 3:2:1 એટલે નવું પ્રમાણ થઈ ગયું આપણું 3:2:1. ઓકે ફ્રેન્ડ્સ, તો આ માહિતી પરથી આપણે ત્યાગનું પ્રમાણ શોધો. હવે આપણને કીધું છે ત્યાગનું પ્રમાણ શોધો, તો ત્યાગનું સૂત્ર જ વાપરીશું. ઓકે ફ્રેન્ડ, અને ત્યાગના સૂત્રમાં જો માઇનસ જવાબ આવે, આપણું ત્યાગનું સૂત્રથી માઇનસ જવાબ આવે, તો એ શું કહેવાય? લાભ કહેવાય. એ ભાગીદાર લાભ મેળવે છે. અને એના પહેલાં પાછું એક ટોપિક યાદ કરી લઈએ કે જે ભાગીદાર ત્યાગ કરે છે તો એટલો જ ત્યાગ કોઈ ભાગીદારને લાભના સ્વરૂપે મળશે, બરાબર. ત્યાગ એવું નહીં આવે, કોઈ ત્યાગ કરશે તો કોઈને એટલા જ સ્વરૂપમાં, એટલા જ ભાગમાં, એટલા જ પ્રમાણમાં એને લાભ મળશે. એનો જે ભાગીદાર લાભ મેળવે છે એને એટલો ત્યાગ કોઈ કરતો હોય ભાગીદાર તે જ મળે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે ગણતરી જોઈએ. જો ફ્રેન્ડ્સ, આપણે જોઈએ ઉદાહરણ 2 કે ભાવેશ, વિપુલ ને હિરલ. ભાવેશનું જૂનું પ્રમાણ, વિપુલનું ને હિરલનું 2:2:1, કુલ ભાગ થાય છે 5, જે એટલે પ્રમાણ થઈ જશે આપણું 2/5 અને 1/5. ઓકે, નવું પ્રમાણ એ લોકો બદલીને શું રાખે છે? 3:2:1, એટલે કુલ ભાગ થાય છે શું? દરેકના છેદમાં આવશે 6, એટલે અહીંયા આગળ નવું પ્રમાણ કેટલું થશે? 3/6, 2/6 અને 1/6. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ ત્યાગનું સૂત્ર. તો ત્યાગનો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. આપણે યાદ શું રાખીશું? ત્યાજુન. શું યાદ રાખીશું? ત્યાજુન. ત્યાં એટલે ત્યાગ, જુ એટલે જૂનો ભાગ, માઇનસ નવો ભાગ, આપણે એ ખાસ યાદ રાખીશું, બરાબર. તો હવે આપણે જોઈએ ભાવેશનો ત્યાગ. તો ભાવેશનો ત્યાગ બરાબર તો જૂનો ભાગ માઇનસ નવો ભાગ. પહેલાં સૂત્ર લખી કાઢીશું એટલે વારંવાર સૂત્ર લખવાની જરૂર નથી. તો જૂનો ભાગ, ભાવેશનો જૂનો ભાગ કેટલો છે? તો ભાવેશનો જૂનો ભાગ છે 2/5 અને ભાવેશનો નવો ભાગ થઈ જાય છે 3/6. તો અહીંયા આગળ આપણે લખીશું 2/5 - 3/6. ઓકે, હવે 2/5 ને 3/6 ની આપણે બાદબાકી કરીએ. તો હવે જો ફ્રેન્ડ્સ, આપણે લસા શોધ્યા ના હોય તો બાદબાકી થાય નહીં, એટલે લસા શોધવા પડે, છેદ સમાન કરવા પડે. છેદ સમાન કરીશું તો જ જઈને આપણી બાદબાકી થશે. તો 5 અને 6, તો 5 અને 6 છે તો એનો લસા થશે 30, એટલે અહીંયા આગળ ક્રોસ ગુણાકાર કરી દઈશું. તો 6 2 12 થઈ જશે
અને 5 તારીખ 15 થશે અને આખાના છેદમાં થઈ જશે આપણે 30 ઓકે તો હવે 12 માંથી 15 જાય એટલે માઇનસ માં જવાબ આવશે માઇનસ 3 ના છેદમાં 10 અહીંયા આગળ થશે આપણે માઇનસ 3 ના છેદમાં 10 અહીંયા આગળ જો ત્યાગમાં ઋણ આવે છે તો તમને કીધું હતું કે ત્યાગમાં જ્યારે ઋણ ચિહ્ન હોય ઋણ ચિહ્ન ત્યાગમાં ઋણ હોય તેને શું કહેવાય લાભ કહેવાય એનો અર્થ શું થાય છે કે અહીંયા આગળ આ લાભ મેળવે છે કોણ લાભ મેળવે છે ભાવેશ લાભ મેળવે છે કેટલો લાભ મેળવે છે માઇનસ 3 ના છેદમાં 10 ત્યાગમાં આવ્યું છે એટલે 3 ના છેદમાં 10 લાભ મેળવે છે તેવું કહેવાય ઓકે હવે આપણે જોઈએ ભાવેશે તો લાભ મેળવ્યો હવે વિપુલને ત્યાગ થાય છે કે વિપુલને લાભ થાય છે તે પણ આપણે ચેક કરી લઈએ તો વિપુલનો ત્યાગ બરાબર તો જૂનો ભાગ માઇનસ નવો ભાગ તો વિપુલનો જૂનો ભાગ કેટલો છે તો 2/5 અહીં આપણે લખી કાઢીશું 2/5 માઇનસ નવો ભાગ કેટલો છે 2/6 તો હવે અહીંયા આગળ આપણે લખી કાઢીશું 2/6 અહીંયા આગળ પણ લસા કેટલો થશે 30 લસા થશે ઓકે લસા આપણો 30 થશે તો અહીં પણ ક્રોસ ગુણાકાર 6 2 12 ને 5 2 10 આખાના છેદમાં થઈ જશે 30 ઓકે ફ્રેન્ડ્સ તો 12 માંથી 10 જશે તો 12 માંથી 10 જશે તો કેટલા રહેશે આપણી પાસે તો 2 એટલે 2 ના છેદમાં 30 તો અહીંયા આગળ શું આવે છે ત્યાગ આવે છે બરાબર વિપુલ પણ ત્યાગ કરે છે હવે આપણે જોઈએ હિરલ હિરલ ત્યાગ કરે છે કે લાભ મેળવે છે તે પણ હવે આપણે ચેક કરી લઈએ જો ફ્રેન્ડ્સ હિરલનો ત્યાગ ચેક કરીએ આપણે તો હિરલનું જૂનું પ્રમાણ છે 1/5 હિરલનું જૂનું પ્રમાણ 1/5 માઇનસ એનું નવું પ્રમાણ 1/6 અહીંયા આગળ પણ લસા શું થશે તો 30 લસા થશે 6 એકા 6 અને 5 એકા 5 આખાના છેદમાં થઈ જશે 30 6 માંથી 5 જાય તો 1 1 ના છેદમાં 30 તો અહીંયા આગળ હિરલ પણ ત્યાગ કરે છે તો એનો અર્થ શું થયો વિપુલ અને હિરલનો જેટલો બી ત્યાગ થશે વિપુલ અને હિરલનો જે ત્યાગ થશે ત્યાગનો કુલ સરવાળો થશે ભાવેશનો લાભ તો આપણે એ ચેક કરી લઈએ કે ભાવેશનો લાભ થાય છે બંનેના સરવાળા જેટલો ઓકે ફ્રેન્ડ્સ જો ફ્રેન્ડ્સ આપણે જોઈએ ભાવેશનો લાભ તો ભાવેશનો લાભ બરાબર વિપુલનો ત્યાગ પ્લસ હિરલનો ત્યાગ તો વિપુલનો ત્યાગ કેટલો આવ્યો હતો તો અહીંયા આગળ આપણી પાસે વિપુલનો ત્યાગ છે જ આપણી પાસે કેટલો છે 2 ના છેદમાં 30 બરાબર તો વિપુલનો ત્યાગ અને હિરલનો ત્યાગ કેટલો છે અહીંયા આગળ 1 ના છેદમાં 30 તો વિપુલનો ત્યાગ 2 ના છેદમાં 30 હિરલનો ત્યાગ 1 ના છેદમાં 30 બંનેના લસા સરખા છે એટલે 2 વત્તા 1 3 ના છેદમાં 30 તો 3 ના છેદમાં 30 શું આવ્યું ભાવેશનો લાભ જે બંને વિપુલ અને હિરલ ત્યાગ કરે છે એટલે આપણે ઉદાહરણ એનું જ હતું કે 2 ભાગીદારો ત્યાગ કરે એનો લાભ 1 ભાગીદારને મળે છે તેનું ઉદાહરણ આપણે જોયું હું આશા રાખું છું કે તમને આની ખબર પડી ગઈ હશે જો હવે આમાં હિરલ અને વિપુલનું ત્યાગનું પ્રમાણ શોધવું હોય તો હિરલ પહેલા લખીએ વિપુલ વિપુલ અને હિરલ બંનેના ત્યાગનું પ્રમાણ શું આવ્યું તો 1 ના છેદમાં 30 એક અને 2 ના છેદમાં 30 એટલે 30 30 આપણે કેન્સલ કરીએ તો ત્યાગનું પ્રમાણ થઈ ગયું વિપુલ અને હિરલના ત્યાગનું પ્રમાણ થઈ જાય છે 2 1/2 આપણે આ યાદ રાખીશું જ્યારે આપણને કહે ત્યારે આપણે છેલ્લો જવાબમાં લખી આપવાનું કે ભાઈ આમ વિપુલ અને હિરલના ત્યાગનું પ્રમાણ છે વિપુલનું પહેલું છે તો સોરી વિપુલનું પહેલું છે તેનું લખીશું આપણે 2 2/1 એટલે થઈ ગયું 2/1 પ્રમાણ થઈ ગયું આપણે છેલ્લા જવાબમાં લખી આપીશું 2/1 જે પહેલું નામ હોય એનું પહેલું જ આવવું જોઈએ બીજું નામ હોય એનું બીજું આવવું જોઈએ નહીં તો પાછું પ્રમાણ બદલાઈ જાય એટલે એની ખાસ કાળજી રાખીશું તો હવે મને લાગે છે કે આ ઉદાહરણમાં તમને કમ્પ્લીટલી ખબર પડી ગઈ હશે હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 3 જો ફ્રેન્ડ્સ આપણું ઉદાહરણ નંબર 3 છે પૂનમ ધવલ અને કોમલ એક પેઢીના ભાગીદારો છે તેમની વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ 3/2/1 છે એટલે જૂનું પ્રમાણ થઈ ગયું 3/2/1 બધા જ ભાગીદારો નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને 1/2/2 કરવાનું નક્કી કર્યું એટલે 1/2/2 પ્રમાણ થઈ ગયું નવું પ્રમાણ ભાગીદારોએ કરેલ ત્યાગની ગણતરી
दर्शाओ। त्यागनी गणतरी आपणे त्यागनुं सूत्र वापरीशुं, त्यागना सूत्र माटेनुं सूत्र छे आपणुं त्याजुन। ओके फ्रेंड्स, शुं याद राखीशुं? त्याजुन। ओके, तो आपणे एनी गणतरी शुरू करीए। जो फ्रेंड्स, उदाहरण त्रण, पूनम धवल कोमल, जूनु प्रमाण 3:1, कुल भाग थई गयो 6, नव प्रमाण 1:2, कुल भाग थई गयो 5, एटले जूनो भाग थशे पूनमनो 3/6, धवल 2/6, कोमल 1/6, अने नवो भाग थशे पूनम 1/5, धवल 2/5 अने कोमल 2/5। ओके, त्यागनुं सूत्र त्या बराबर जूनो भाग माइनस नवो भाग त्याजून, आपणे याद राखीशुं त्याजून। ओके फ्रेंड्स, हवे आपणे शरूआत करीए पूनम। पूनमનું જૂનું પ્રમાણ 3/6 માઇનસ નવ પ્રમાણ એટલે કે 9/1. હવે ફરી અહીંયા આગળ લસા 30 આવે એટલે એવું નથી, આ બંને ઉદાહરણમાં લસા 30 આવે એટલે એવું નથી હોતું કે દરેકમાં લસા 30 જ હોય, ખાસ કાળજી રાખજો બરાબર। તો અહીંયા આગળ પણ લસા 30 થશે, તો 5 × 15 ક્રોસ ગુણાકાર થઈ જશે, 5 × 15 અને 6 × 1 = 6, તો 15 માંથી 6 જાય તો થશે 9, 9 ના છેદમાં 30, છેદમાં અહીંયા આગળ 30 અને આપણો જવાબ આવશે 15 માંથી 6 જાય તો 9, 9 ના છેદમાં 30 જવાબ આવશે આપણો ફ્રેન્ડ્સ, બરાબર। આટલી કાળજી રાખજો કે 9 ના છેદમાં 30 આ કોનો જવાબ આવી ગયો આપણો, પૂનમ। હવે આપણે એની સાથે સાથે જોઈએ છે ધવલ। ધવલનું આપેલું છે આપણને, જૂનું પ્રમાણ આપેલું છે, જૂનો ભાગ 2/6, નવો ભાગ 2/5, અહીં ફરીથી લસા થશે 30, ક્રોસ ગુણાકાર કરીશું, 5 × 2 = 10 ને 6 × 2 = 12, આખાના છેદમાં થઈ જશે 30, 12 માંથી 10 જાય એટલે -2, -2 ના છેદમાં 30 બરાબર, તો -2 ના છેદમાં 30 એટલે અહીંયા આગળ શું થઈ ગયું, લાભ। કોણ લાભ મેળવે છે? ધવલ લાભ મેળવે છે, લાભ। ઓકે, ત્યાગમાં ઋણ આવે એટલે લભ। હવે કોમલનું પ્રમાણ શોધી કાઢીએ ફ્રેન્ડ્સ, તો કોમલનું શું આપેલું છે, તો 1/6 માઇનસ 2/5, અહીંયા આગળ આપણે ક્રોસ ગુણાકાર કરીશું બરાબર, તો 5 × 1 = 5 ને 6 × 2 = 12, આખાના છેદમાં થશે 30, 12 માંથી 5 જાય તો 7, -7 ના છેદમાં 30, તો અહીંયા આગળ પણ શું થાય છે, માઇનસ, એટલે કોમલને પણ શું મળે છે, લાભ મળે છે, એટલે અહીંયા આગળ લાભ મેળવનાર કેટલા ભાગીદાર થઈ ગયા, 2, તો ધવલ અને કોમલ લાભ મેળવે છે અને પૂનમ ત્યાગ કરે છે, તો પૂનમનો જેટલો ત્યાગ છે એટલો જ ધવલ અને કોમલનો લાભ થાય છે। અહીંયા આગળ આપણે સરવાળો કરીને ચેક કરી લઈએ। ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આગળ જે સરવાળો કરીએ છીએ આપણે તે જોઈશું, ધ્યાન આપજો। જો ફ્રેન્ડ્સ, પૂનમનો લાભ બરાબર તો ધવલનો ત્યાગ વત્તા કોમલનો ત્યાગ, તો ધવલનો ત્યાગ આપણે ગણ્યો તો એનો ત્યાગ આવતો તો સોરી પૂનમનો ત્યાગ આવે છે અને ધવલ અને કોમલ લાભ મેળવે છે, તો પૂનમનો ત્યાગ બરાબર લખીશું આપણે કે પૂનમનો ત્યાગ બરાબર ધવલનો લાભ થશે, ધવલનો લાભ અને કોમલનો પણ થશે લાભ। ઓકે, ચલો જો પૂનમનો ત્યાગ બરાબર, તો પૂનમનો ત્યાગ થાય છે 9 ના છેદમાં 30, તો ધવલનો લાભ અને કોમલનો લાભનો સરવાળો થઈ જાય છે, ચેક કરી લઈએ આપણે, તો ધવલનો લાભ કેટલો હતો, 2 ના છેદમાં 30 અને કોમલનો લાભ કેટલો હતો, 7 ના છેદમાં 30, બંનેનો સરવાળો કરીશું તો 7 ને 3 7 ને 2 9 થઈ જશે 9 ના છેદમાં 30, તો 9 ના છેદમાં 30 શું છે, પૂનમનો ત્યાગ બરાબર। તો ધ્યાન રાખજો કે પૂનમે ત્યાગ કર્યો છે, તો પૂનમનો જેટલો ત્યાગ છે એનો કુલ સરવાળો એટલે કે પૂનમનો કુલ ત્યાગ એ ધવલ અને કોમલના લાભના સરવાળા બરાબર છે, એટલે એક અહીંયા આગળ ઉદાહરણ એવું છે કે એક ભાગીદાર ત્યાગ કરે છે અને બાકીના 2 ભાગીદાર જે ત્યાગ કર્યો છે એ બાકીના 2 ભાગીદારોને એટલો જ લાભ મળે છે, એટલે 2 ભાગીદારનો લાભ બરાબર પૂનમે કરેલ ત્યાગ। હું આશા રાખું છું કે તમને આ ઉદાહરણમાં ખબર પડી ગઈ હશે બરાબર છે। હવે આવા દાખલા હું તમને હોમવર્કમાં આપું છું, જે આપણે જાતે ગણવાના રહેશે। ઓકે ફ્રેન્ડ્સ, જો ફ્રેન્ડ્સ, આજનું હોમવર્ક છે આપણું ઉદાહરણ 3 જે આપણે જોયું, તે ઉદાહરણ 3, ઉદાહરણ 4 ગણવું અને એક્સ્ટ્રા દાખલામાં હું તમને જે રકમ અહીંયા આગળ બતાવું છું તે આપણે જાતે ગણવાનું રહેશે। એ ભાગીદાર એ, બી અને સી, એમનું જૂનું પ્રમાણ આપ્યું છે 1:2:3 અને નવું પ્રમાણ આપ્યું છે 3:2:1, તો ત્યાગનું
सूत्र थी आपणे त्याग शोधवानो छे, बराबर छे। हवे एक्स वाई जेड बीजो दाखलो छे, एक्स वाई जेड त्रण भागीदार, जूनुं प्रमाण छे 3:2:5 अने एमनुं शोधवानुं छे आपणे। नवुं प्रमाण आपी दीधुं छे 1:1:1। त्यागना सूत्रथी एमनो त्याग शोधवानो, कोण भागीदार त्याग करे छे, कोण भागीदार लाभ मेळवे छे। जो त्यागना सूत्रमां माइनस जवाब आवे तो ए भागीदार लाभ मेळवे छे कहेवाય। ओके, हवे ત્રીજો દાખલો આપણને આપ્યો છે, ભાગીદાર એસ આર અને પી। જૂનું પ્રમાણ છે 10:12:8, નવું પ્રમાણ છે 7:7:6। ઓકે, આ 3 દાખલા થયા, ઉદાહરણ 3 અને 4 એટલે ટોટલ 5 થયા। હવે સ્વાધ્યાયના દાખલા પર જઈએ, કે સ્વાધ્યાયમાં દાખલા નંબર 4, 5 અને 6 આપણે જાતે ગણવાના રહેશે ત્યાગના સૂત્રથી। એટલે ટોટલ આજનું હોમવર્ક થઈ ગયું આપણું 5 અને 3, 8 દાખલા। 8 દાખલાનું આપણે હોમવર્ક થાય છે, જે આપણે જાતે ગણવાનું। ફરીના વિડીયોમાં મળીશું આપણે લાભના સૂત્ર સાથે। ઓકે ફ્રેન્ડ્સ, ત્યાં સુધી તમે અભ્યાસ કરતા રહેજો, મારી ચેનલ હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યું તેને સબસ્ક્રાઈબ કરો, અને આ વિડીયો જોતા જોતા વિડીયોને લાઇક જરૂર કરજો, અને બને તો શેર કરજો, અને તમને જરૂરી લાગે તો કોમેન્ટ્સ પણ લખજો। ઓકે ફ્રેન્ડ્સ, ગુડ બાય, જય હિન્દ।